नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स विषय आंकड़ाशास्त्र में हूँ आर्यम एजुकेशन यूट्यूब चैनल में आपनु फरीथी स्वागत करूँ छूँ। तो आपणे चैप्टर नंबर 2 माहितीनु निरूपण भणी रह्या हता, जेमां आपणे स्वाध्याय 2.2 में दाखला नंबर 1 जोयो। हवे दाखला नंबर 2 आपेलो छे पेज नंबर 42 पर, જ્યાં શું આપેલું છે કે એક ઓફિસમાં કાર્ય કરતા કર્મચારીઓની સંખ્યા દર્શાવતું કોષ્ટક, એક ઓફિસમાં કામ કરતા કર્મચારીની સંખ્યા દર્શાવતું કોષ્ટક। હવે જો અહીંયા આપણે રકમ પૂરી ન નોંધતા આપણે જે રીતનું છે એ રીતે આપણે નોંધ કરતા જઈએ, તો પહેલું ઓફિસમાં કુલ કેટલા કર્મચારીઓ છે? 1600, જેમાં પુરુષોની સંખ્યા સ્ત્રીની સંખ્યા કરતાં કુલ કર્મચારીના 15% જેટલી વધુ છે। એટલે એક તો પહેલાં તો જાતિ આવી ગઈ, કઈ કઈ જાતિ છે? તો કે પુરુષ અને સ્ત્રી। બીજું આપણને શું આપ્યું છે કે અપરિણિત કર્મચારીની સંખ્યા પરિણિત કર્મચારી કરતાં 800 જેટલી ઓછી છે। એટલે આપણને બીજું શું આપ્યું છે, એનો વૈવાહિક દરજ્જો આપેલો છે। વૈવાહિક દરજ્જો એટલે શું કહેવાય, કે પરિણિત છે કે અપરિણિત? તો પરિણિત અને અપરિણિત સાથે શું આપ્યું છે, કુલ। તો આપણા માટે આ કોષ્ટક તૈયાર કરવાનું છે। તો જો આ કોષ્ટક આપણે તૈયાર કરવું હોય તો કુલ કર્મચારીઓની સંખ્યા કેટલી છે? 1600। કુલ કર્મચારીઓની સંખ્યા કેટલી છે? 1600। હવે જો આપણે એક એક વસ્તુ જોતા જઈએ તો પહેલું આપ્યું છે કે પુરુષ કરતા સ્ત્રીઓ કુલ કર્મચારીઓના 15%, સ્ત્રીઓની સંખ્યા કરતાં 15% પુરુષોની સંખ્યા વધારે, પણ કુલ કર્મચારીના, તો કુલ કર્મચારીના 15%, તો કુલ કર્મચારીના 15% બરાબર કેટલા થશે? તો કે 1600 × 15/100 બરાબર 240। એટલે જો સ્ત્રીઓ એક્સ હોય, તો પુરુષો કેટલા હશે? x + 240। હવે આ બેનું ટોટલ કરીએ તો x + x + 240 = 1600। તો 1600 ને આપણે 240 સામે માઇનસ કરીએ તો 1600 - 240, તો x = 2x = કેટલા થશે? 1360। 1360 તો x = કેટલા આવશે? 680। એટલે સ્ત્રીઓની સંખ્યા કેટલી થઈ ગઈ? 680। તો સ્ત્રીઓ 680 અને પુરુષો એનાથી 240 વધારે, એટલે કેટલા આવશે? 920। 240 વધારે એટલે કેટલા આવશે? 920। મળી ગયા બે સંખ્યા। આગળ આપણને કીધું છે અપરિણિત કર્મચારીની સંખ્યા પરિણિત કર્મચારી કરતાં 800 ઓછી છે। એટલે પરિણિત કર્મચારી જો એ લઈએ તો પરિણિત કર્મચારી એ હોય તો અપરિણિત કેટલા આવશે? અપરિણિત કર્મચારી એ - 800। હવે આ બંનેનું પણ ટોટલ કરવાનું, તો આ બંનેનું આપણે ટોટલ લઈએ તો એ - 800 = 1600। તો 800 સામે જાય એટલે પ્લસ થઈ જશે, તો 1600 + 800 તો 2a = 2400, તો a = 1200। એ કોણ ધાર્યા હતા આપણે? પરિણિત કર્મચારીઓ, એટલે પરિણિત કર્મચારીઓ કેટલા આવ્યા? 1200। તો પરિણિત કર્મચારી 1200 અપરિણિત કર્મચારી કેટલા આવશે? તો કે 1200 - 800 એટલે કેટલા થશે? 400। અપરિણિત કર્મચારી કેટલા આવશે? 400।
જેમાંથી સ્ત્રીઓ કેટલી હતી અપરણિત? તો કે 195, તો પુરુષો કેટલા આવશે? 205. તો હવે અહીંયાથી માઇનસ થઈ શકે, 920માંથી 205 માઇનસ કરો એટલે 715, 680માંથી 195 બાદ કરો એટલે 485, અને આ બેનું ટોટલ કરો એટલે કેટલા થઈ ગયા? 1200. તો આ આપણું કોષ્ટક થઈ ગયું, જે સાદું બહુ વર્ગીકરણની રીતે આપણે શું મેળવવું, સાદા વર્ગીકરણની રીતે આપણે પરણિત અપરણિત પુરુષ સ્ત્રીની સંખ્યા દર્શાવતું કોષ્ટક મેળવવું. હવે ત્રીજો દાખલો, જેમાં ફક્ત આપણે એક નમૂનો તૈયાર કરીને આપવાનો છે. કોનો નમૂનો? તો કે બેંકમાં જે દાખલા નંબર 3 છે, પેજ નંબર આપેલા છે 42, બેંકમાં વિવિધ જગ્યાની ભરતી માટે બોલાવેલ ઉમેદવારોની સંખ્યા દર્શાવતું કોષ્ટક. આનો એક ફક્ત નમૂનો તૈયાર કરવાનો છે, અને આ નમૂનો આપણે તૈયાર કરીએ તો એમાં 4 હોદ્દા છે, 2 વૈવાહિક દરજ્જો છે અને જાતિ છે. તો આપણે પહેલું તો અહીંયા લખીએ હોદ્દો. તો આપણે 4 હોદ્દા માટે ભરતી કરવાની છે, એક મેનેજર, ત્યાર પછી ક્લાર્ક, કેશિયર અને પટ્ટાવાળા. આ 4 હોદ્દા માટે, જેને છેલ્લે આપણે શું લખશું, કુલ, એટલે આ 4 હોદ્દા માટે આપણે ભરતી કરીએ છીએ. તો આ 4 હોદ્દા થઈ ગયા. હવે એક પછી એક વિગત આપણે ભરતા જઈએ, તો હવે આપણે પહેલું જોવાનું છે હોદ્દાની સમકક્ષ શું આવશે, તો કે એનો વૈવાહિક દરજ્જો. તો આ વૈવાહિક દરજ્જો કોનો લઈશું? તો કે જાતિનો. કઈ જાતિ? તો કે 2-3 પ્રકારના હોઈ શકે. આપણે લઈશું અહીંયા પુરુષ, સ્ત્રી અને કુલ. પુરુષ, સ્ત્રી અને કુલ. અને હવે એનો વૈવાહિક દરજ્જો જોઈશું, તો શું આવશે? તો કે અપરિણીત, પરિણીત અને કુલ. એવી જ રીતે અહીંયા પણ આપણે 3 ભાગ પાડશું, અપરિણીત, પરિણીત અને કુલ. અપરિણીત, પરિણીત અને કુલ. એવી જ રીતે અહીંયા પણ આપણે 3 ભાગ પાડશું, અપરિણીત, પરિણીત અને કુલ. આને તમે બીજી રીતે પણ બનાવી શકો. ઉપર વૈવાહિક દરજ્જો લખો તો અહીંયા પરિણીત, અપરિણીત, કુલ. તો અહીંયા જાતિ આવશે પુરુષ, સ્ત્રી, કુલ, પુરુષ, સ્ત્રી, કુલ, પુરુષ, સ્ત્રી અને કુલ. તો આ રીતે આપણને આખું કોષ્ટક મળશે. આ કોષ્ટકમાં હવે જે કાંઈ આંકડાઓ આવે એ જે તે જ્યાં લાગુ પડતા હોય ત્યાં પૂરવાનું. દાખલા તરીકે એમ કે ક્લાર્ક તરીકે આવેલ પુરુષોમાં 20 પરિણીત હતા તો અહીંયા લખાશે, 10 અપરિણીત હતા તો અહીંયા લખાશે. તો પુરુષમાં 20 પરિણીત એટલે અહીંયા, 10 અપરિણીત એટલે અહીંયા, તો કુલ 30. એવી જ રીતે સ્ત્રીઓનું જે કાંઈ પણ આંકડાઓ આવે એ આંકડાઓને આ રીતે આપણે લખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, 4th અને 5th દાખલો આના જ પર આધારિત છે. તો આપણે આવતા વિડીયો ભાગમાં જોઈશું. થેન્ક યુ.